નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મિત નજરના કે હાલના મુખ્ય સમાચાર પર રાજકોટ જિલ્લાના જેતપુરમાં હજ યાત્રા જતા 35 જેટલા હાજીઓનું મોહદિશે આઝમ મિશન દ્વારા સન્માન કરવામાં આવ્યું મુસ્લિમ ધર્મના દરેક મુસ્લિમ ભાઈઓની જિંદગીમાં એક ઈચ્છા હોય છે કે એકવાર મદીના શરીફનો દીદાર કરે ત્યારે આજે જેતપુરમાંથી 35 જેટલા ખુશકિસ્મત હાજીઓ પવિત્ર હજની યાત્રાએ જતા હોય સુધી શહેરના નાના ચોક તકિયા વિસ્તારમાં આવેલા કાદરી હોલ ખાતે તમામ હાજીઓનું જેતપુરના પીરે તરીકત હજરત તાહિર મિયા બાપુના મુબારક હાથે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું જેતપુર શહેરમાંથી એકસાથે 35 જેટલા હાજીઓ પવિત્ર યાત્રા જતા હોય તેથી તેમના સન્માનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ઉમટી પડ્યા હતા તેમજ અલ્લાહ પાક પાસે દુઆ માંગવામાં આવી હતી કે દરેક મુસ્લિમ ભાઈઓને હજ નસીબ અતા ફરમાવે આ કાર્યક્રમને સફળ બનાવવામાં હાજી રજાક બાપુ તેમજ હાજી અશરફ મિયા બાપુએ જહેમત ઉઠાવી હતી ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર ચોમાસાની ઋતુ શરૂ થઈ તેને એક મહિનો પૂરો થઈ જવા રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વરસાદ હજુ સુધી વરસ્યો નથી ત્યારે જેતપુરના લોકો દ્વારા વરસાદ વરસે નહીં ત્યાં સુધી રામધૂન બોલાવાશે વાયુ વાવાઝોડા દરમિયાન અને તે પહેલા ખેડૂતો દ્વારા કરવામાં આવેલી વાવણી નિષ્ફળ જઈ રહી છે અને ખેડૂતોના વાવેતર વરસાદ વગર સુકાઈ રહ્યા છે મૂંગા પશુઓને ચરવાનો ઘાસચારો સુકાઈ ગયો છે ત્યારે વરુણદેવને રીઝવવા માટે જેતપુરના લક્ષ્મીનગર બે માળિયા સોસાયટીમાં ખોડિયાર ગરબી મંડળ દ્વારા ખોડિયાર માતાના મંદિરે 4 દિવસથી અખંડ રામધૂન બોલાવવામાં આવે છે અને જ્યાં સુધી મેહુલિયો નહીં વરસે ત્યાં સુધી રામધૂન બોલાવવામાં આવશે વરુણદેવને રીઝવવા માટે લોકો હાલ ભગવાનના શરણે છે અને વહેલી તકે વરસાદ આવે તેના માટે રાત દિવસ રામધૂન કરી રહ્યા છે આ રામધૂનમાં લક્ષ્મીનગર સોસાયટીના યુવાનો અને વૃદ્ધ અને મહિલાઓ પણ જોડાઈ હતી અને વરસાદ માટે રામધૂન બોલાવી હતી આ રામધૂનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો જેતપુરનો રહેવાસી લક્ષ્મીનગર અશોકગીરી ગોસ્વામી તથા અમારા લક્ષ્મીનગરના ભાઈઓ બહેનો તથા માતા વડીલો તરફથી આ ધૂન બેસાડેલ છે વરસાદને રીઝવવા માટે આજ વરસાદ આવતો નથી બધે વરસાદ છે બધા જિલ્લામાં છે આપણે સૌરાષ્ટ્રમાં જ નથી વરસાદ તે માટે આ ધૂન બેસાડેલ છે 4 દિવસથી આજે વરસાદ નહીં આવે ત્યાં સુધી આ ધૂન ચાલુ રહેશે ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર અમદાવાદના ન્યૂ રાણીપ ખાતે જીમ લોન્ચનો ભારતીય રેસલર ધ ગ્રેટ ખલીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો અમદાવાદના ન્યૂ રાણીપ ખાતે જીમ લોન્ચનો ભારતીય રેસલર ધ ગ્રેટ ખલીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો જેમાં ઉદઘાટનના પહેલા રોડ શોનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ખલીને જોવા ઉમટી પડ્યા હતા અમદાવાદના મહેમાન બનીને ખલીએ પોતાને ખૂબ જ આનંદદાયક ગણાવ્યા અને ગુજરાત તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના કરેલ વિકાસ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા ધ ગ્રેટ ખલીએ જણાવ્યું કે ગુજરાતના પ્રજા ધંધાદારી પ્રજા છે પરંતુ આજકાલ લોકો અને યુવાનોમાં જીમ અને યોગાનો ક્રેઝ વધ્યો છે કારણ કે લોકોની લાઇફસ્ટાઈલ એ પ્રકારની બદલાઈ ચૂકી છે અને મેદસ્વીતાનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે જે લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત રહેતા નથી પરંતુ તેઓ આજકાલ ખૂબ જ અદ્ભુત ટેકનોલોજીવાળા જીમ અને ટેકનિકલ ટ્રેનરને લીધે લોકોનું જીમ તરફનું આકર્ષણ વધી રહ્યું છે જે ખૂબ જ સારી બાબત છે જીમ અને ડાયટના કારણે તમે પોતાની જાતને વધુ સ્ફૂર્તિભર્યું રાખી શકો છો અને અનેક બીમારીઓ સામે રક્ષણ પણ મેળવી શકો છો ક્રોસફિટ ઝુમ્બા વગેરે દ્વારા લોકો વધુ એક્ટિવ રહી શકે છે અને તેઓ દ્વારા અમદાવાદના મહેમાન બનીને મને ખૂબ જ આનંદ વ્યક્ત થઈ રહ્યો છે અને જીમ લોન્ચ ખાતે જે અદ્યતન સાધનો મૂકવામાં આવ્યા છે તે ખરેખર અદ્ભુત છે તેમજ તેના ટ્રેનર પણ ખૂબ જ ટેકનિકલ જ્ઞાન ધરાવે છે અને મને આશા છે કે અમદાવાદીઓ આ પ્રકારના જીમનો ખૂબ જ સારી રીતે લાભ લેશે અને રોજિંદા કાર્યક્રમમાંથી સમય નીકાળી સ્વાસ્થ્ય પ્રત્યે પણ ઉજાગર બનશે વિજયસિંહ સેંગરે જણાવ્યું કે આ ફિટનેસ સ્ટુડિયો થકી તેમનો ધ્યેય લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે તેમના દ્વારા છેલ્લા 9 વર્ષોથી લોકોને આ વિષયની તાલીમ આપવામાં આવી રહી છે અને તેમની ટેકનિક્સથી ડાયાબિટીસ બ્લડ પ્રેશર સર્વાઇકલ પેઇન જેવા અનેક રોગો દૂર કર્યા છે અહીંના સ્કિલ ફૂડ ટ્રેનર ખૂબ જ વધારે ટેકનિકલ જ્ઞાનની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના ફિટનેસ સર્ટિફિકેટ ધરાવે છે અમે લોકોને આ રીતે સાધનોની માહિતી આપશું કે તેઓ પોતાની રીતે તેનો ઉપયોગ કરી શકે અને પોતાના ઉપયોગના પૂરેપૂરા ફાયદા તેમને મળી શકે તેવું વિસ્તારમાં તેમને જણાવવામાં આવશે બીજા જેમની સરખામણી અદ્યતન સાધનોથી સજ્જ એવા આ જીમમાં આવનારા લોકો માટે હેલ્ધી અને ડાયટ ફૂડ અહીં જીમ ખાતે જ બનાવીને તેમને આપવામાં આવશે જેથી તેઓ સ્વાસ્થ્યપૂર્ણ રીતે જાણકારી અને સજાગ રહી શકે જે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત કહી શકાય જબ હમ 30 પ્લસ 40 પ્લસ હોતે ઉસકે બાદ હમારા જો સારા પૈસા કમાયો આયો ફિર હમ ડોક્ટરો પે લગાતે
अगर हम पहले कॉन्शियस रहे बॉडी के प्रति तो वो नौबत ही नहीं आए कि आज डॉक्टर पास जाने के लिए। सो आज यहाँ पर आया हूँ मैं जिम की ओपनिंग के लिए, तो यूथ का, गुजरातियों का, अहमदाबादियों का जो एक प्यार मिला है, कहीं भी मैं वर्ल्ड में जाऊंगा हमेशा इसको साथ लेकर जाऊंगा। और बहुत बहुत बधाई है विजय भाई के लिए और नरेंद्र मोदी के लिए, बहुत बहुत बधाई है कि उन्होंने इतना अच्छा गुजरात बनाया है। और मैं सोचता हूँ कि आने वाले टाइम अब वो दिन दूर नहीं है जो हिंदुस्तान का पूरे वर्ल्ड पे झंडा ले रहेगा, जो एक वर्ल्ड की शक्तिशाली जो कंट्री बनानी है, उनका जो सपना है, एक जो वर्ल्ड की जो पावरफुल कंट्री बनाने का जो उनका सपना है, वो एक ही बंदा पूरा कर सकते हैं, वो है माननीय नरेंद्र मोदी जी। सो उनको बहुत बहुत बधाई है देता हूँ और बिल्कुल सही रास्ते पे चल रहे हैं और आने वाले टाइम में हमारा हिंदुस्तान सबसे आगे होगा। पहले तो बोलते थे ना कि गाने पे हमारा सबसे आगे होगा, अब वो रियल लाइफ पे कन्वर्ट होएगा। तो बहुत बहुत बधाई है सभी के लिए और बस आप हेल्थ का ध्यान रखिए और जय हिंद जय भारत। जिमनाज की बात करें तो पहला जिमनाज का ब्रांच हम लोग ने 24 जून 2017 में खोला था, जब हमारा विषय था कि एक अच्छा सा जिम बनाया जाए नरोडा में गैलेक्सी में। तब हमारा मेन जो टारगेट था वो था कि एक अच्छा जिम ला के अच्छी सर्विस देके बॉडी ट्रांसफॉर्मेशन करके एक अच्छा आउटपुट दिया जाए पब्लिक को। जिस दिन हमने पहला ब्रांच नरोडा में 24 जून 2017 को पब्लिक का रिस्पॉन्स काफी था, उसके बाद बैक टू बैक आज दो साल में हमारी 8 ब्रांचों में से ये पहली प्रीमियम सेगमेंट ब्रांच हम लोगों ने खोली है। और जिम लॉन्च की बात करें, जिम लॉन्च क्यों अलग है तो रिसेंटली 2 हफ्ते पहले हम लोगों ने कम से कम 80 स्टाफ को सर्टिफाइड कराया, जिससे कि जितने भी मेंबर्स आ रहे हैं उनको टेक्निकली इंजरी ना हो, इंजरी फ्री लाइफ स्टाइल दे सके, ऐसा पहला जिम गुजरात का जिम लॉन्च करना है। बाकी आप कोई भी जिम में जाओगे बोलोगे सर्टिफाइड लेना है, कोई सर्टिफाइड होता नहीं, आप जाओगे वेट लॉस के लिए आपके घुटने चले जाएंगे। तो ये जो चीज़ है हमारा फोकस है कस्टमर सर्विस। आज मेंबर जो फीस पता उसको डिसाइड करना चाहिए ना कि बिजनेस करना। 2 साल में हम लोगों ने 9 ब्रांच बनाई है, आने वाले समय में हमारा वस्त्रा निकोल जगिस बंगलो साउथ भोपाल ये 4 ब्रांच बैक टू बैक ओपनिंग हो रहा है। तो हमारा विषय क्लियर है, सर्विस अच्छी दो, ब्रांच बढ़ाते रहो, एक मार्केट में अच्छा एटमोसफियर, फिजिकली फिटनेस। आप में से 80% की बात करें तो ज़्यादातर आप लोग की लिफ्ट से ही आते हो, मैंने काफ़ी लोगों को देखा है एक्सरसाइज में। मैं सुबह इस पर आता हूँ मेंबर के साथ तो मैं बाई स्ट्रेंस आता हूँ, बोले लिफ्ट से आते हैं। तो हमको यही अवेयरनेस क्रिएट करनी है कि कहीं ना कहीं आप फिजिकल एक्टिविटी में इन्वॉल्व हो, ना कि जिम में। चाहे आप क्रिकेट खेलो, रनिंग करो, साइकिल चलाओ, लेकिन कहीं ना कहीं आप फिजिकली फिट रहो, यही हमारा एकमात्र मकसद है, वही विषय को लेकर हम लोग आगे चल रहे हैं। संजीव कुमार राजपूत, सचैनिस, गुजरात न्यूज, अहमदाबाद। जेतपुर पेठ ना गामना विद्यार्थी आज शाळाए जवानी जगह पोलीस स्टेशन पहुंचा था। સવારમાં પેટલાના વિદ્યાર્થીઓ જેતપુર શાળાએ જવા માટે બસમાં ચડ્યા હતા ત્યારે બસમાં બેસવા બાબતે મહિલા કંડક્ટરે વિદ્યાર્થી સાથે બોલાચાલી કરી અને મહિલા કંડક્ટર ઉગ્ર બનાવ બનીને એક વિદ્યાર્થીને થપ્પડ મારી દીધી, જેના પગલે પેટલાના અપડાઉન કરતા તમામ વિદ્યાર્થીઓ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા। પેટલા ગામના તમામ વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે બસની હેરાનગતિનો સામનો કરવો પડે છે। ગામની અંદર બસ આવતી નથી અને જે આવે છે તે બસમાં ઘણી વખત ચડવા પણ દેવામાં આવતા નથી, તેમાં કંડક્ટર હેરાન કરતા હોય આજે તો હદ વટાવી દીધી હતી। મહિલા કંડક્ટરે એક છોકરીને થપ્પડ મારી લેતા સમગ્ર મામલો બિચક્યો હતો અને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો। જેતપુર ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા સમગ્ર મામલે ઢાંક પીછોડ કરવા જેવું નિવેદન આપ્યું હતું અને વિદ્યાર્થીની ફરિયાદનો નિકાલ કરવા જણાવ્યું હતું। કેટલી વખત અરજી કરવામાં આવી હતી જેતપુર પહેલાંની, પણ તોય બસ મુકાતી નથી અને વિદ્યાર્થીને રોજ આમ હેરાન થવું પડે છે। 7 વાગ્યાથી 9 વાગ્યા લગી ક્યારેક બેસવું પડે તોય બસ આવતી નથી ને આજે કંડક્ટરે હાથ ઉપાડી લીધો હતો। શું કહ્યું? પાછળ જગ્યા હતી અને એ હટાવતા નહોતા પાછળ અને એને ખીચ ચડી એટલે એને થપ્પડ મારી લીધી હતી। અમે હટાવતા હતા કે તમે પાછળ હટો જગ્યા છે તો એ તો અમને મારી લીધી, ચડી ગયા હતા બધા, દરવાજો પેક થઈ ગયો હતો તોય છતાંય એને પાછળ નહોતા હટાવવા, જગ્યા હતી તોય છતાંય એને થપ્પડ મારી લીધી હતી। રોજ અહીંયા કેવી પરિસ્થિતિ શું હોય? રોજ શું પરિસ્થિતિ થાય? રોજ આજ પરિસ્થિતિ થાય છે, રોજ કંડક્ટર આરે બાંધવાનું જ થાય છે, કેમ કે એને પાછળ જગ્યા હોય ને એકને ઊભા રહીએ તોય હટાવે નહીં, મોસ્ટ ઓફ બારોબાર હોઈ જાય છે અને
એક આવે ને એ ફૂલ આવે છે અને એમાં જગ્યા હોય છતાંય આવું થાય છે. જો આજે આવું થયું તો એને થપ્પડ મારી લીધી એક. અને કંડક્ટરની જવાબદારી છે અટાડવાની, તો અમને લોકો આલ રૂપા અમે અટાડ આલ રૂપા ના ના એવું છે ને, અમુ ગાડીઓ નહીં જતી અને અંદર અમે કરાવી દઈશું. અને માથાગઢમાં એવું છે કે બહુ ટ્રાફિક જામ હોય અને ભાઈ અંદર ઘર્ષણમાં હિસાબે આડે સમજણ ફેરતી ને થોડીક બબલ થઈ હોય, બાકી એવું કાંઈ છે નહીં. બરાબર, એનું સમાધાન થઈ ગયું હે. અને બીજા નંબરમાં કે જે કંઈ ગાડી પેટલા નથી આવતી એને અમે ગામમાં કરાવી દઈશું બધી. એમાં શું છે, જે અરજીઓ આવી હોય ને તે અમે નવી નવી ગાડી ચાલુ કરવા માટે અમે ના કરી શકીએ, એ વડી કચેરી મોકલવાનું હોય. અમે વડી કચેરી મોકલીશું ને એક બધી માપી દેશે નવી ગાડી. એમાં શું છે, અમુક ગાડીમાં સ્ટોપ ના હોય એને સ્ટોપ નખાવી દઈશું એટલે એ ઊભી રહેશે. પરસોત્તમમાં એટીઆઈ જેતપુર. અમારા ગામમાંથી બધી એસટીઓ બાયપાસથી જ વહી જાય છે, એક બે આવે એ નાની બસ હોય એટલે ભરેલી આવે એટલે એમાં હમાય ને બધે મોડું થાય કોલેજે જવાનું. 7:45 બેઠા હોય, 9 વાગે ક્યારે કોલેજે પહોંચે. અને ઓમ કે બેટી બચાવો ને આમ ભણવામાં ક્યાંય બસ પહોંચી ન શકીએ અમે. આજે બસમાં પ્રેમગઢની બસ હતી અને બધા ચડી ગયા હતા બસમાં અંદર, અને પછી બધા ચડી ગયા આખી બસ રાઈડ નાખી, તો એક છોકરી જે કંડક્ટરની સામે હતી ને એને જ મારી, પછી આ છોકરી એને બચાવવા માટે મારી. ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. જેતપુરમાં રાઇટ બ્રેઇન એજ્યુકેશન દ્વારા એવા પ્રકારના બાળકોને તાલીમ આપવામાં આવે છે કે આંખે પાટા બાંધી સામાન્ય માણસની જેમ જ બધું જોવે છે. આપણે આ 5 સેન્સિસના ઉપયોગથી જ બધા કાર્ય કરીએ છીએ. આ 5 સેન્સિસ કાર્ય બ્રેઇનથી જ નિયંત્રિત થાય છે. બ્રેઇનના બધા ભાગને 100% જાગૃત કરવાથી બધી સેન્સિસ અદ્ભુત રીતે કામ કરે છે, જેમ કે બાળક બંધ આંખે પણ જોઈ શકે છે. શહેરના 5 પીપળા રોડ પર રહેતા દંપતિ કૃષ્ણકાંત પંડ્યા તેમજ તેમના પત્ની ક્રિષ્ણા પંડ્યા દ્વારા બાળકોને એક અનોખી તાલીમ આપવામાં આવે છે, જેમાં બાળકને આંખે પાટા બાંધીને પેઇન્ટિંગ તેમજ લખવા વાંચવાનું કામ આસાનીથી બાળકો કરી શકે તે કરી બતાવે છે. તેનાથી વધુ, બાળકને આંખે પાટા બાંધીને ગમે તે જગ્યાએ લઈને પૂછો કે સામે શું વસ્તુ પડી છે, કયો કલર છે, કેટલી વ્યક્તિ છે, તે તમામ સવાલના 7 જવાબ આપે છે. હેરાનની વાત તો એ છે કે આંખે પાટા બાંધીને રોડ ઉપર બાઇક તેમજ સાયકલ પણ ચલાવે છે. જ્યારે પણ આ લોકો આંખે પાટા બાંધીને રોડ પર સાયકલ ચલાવવા નીકળે છે ત્યારે લોકો તેમને જોતા રહી જાય છે. આવા તો અનેક ટેલેન્ટ આ બાળકોમાં જોવા મળે છે. મારું નામ ક્રિષ્ના પડિયા છે. હું રાઇટ બ્રેઇન એજ્યુકેશનના ક્લાસીસ ચલાવું છું અને આ ક્લાસીસમાં મિડ બ્રેઇન એક્ટિવેશન કરાવવામાં આવે છે, કે જનરલી આપણે બ્રેઇન એક હોય છે પણ તેના પાર્ટ 2 હોય છે, લેફ્ટ બ્રેઇન અને રાઇટ બ્રેઇન. અને આ 2 બ્રેઇનની વચ્ચે એક મિડ લાઇન હોય છે અને મિડ બ્રેઇન કહેવાય છે. અને આ મિડ બ્રેઇન એક્ટિવેટ થવાથી બંને બ્રેઇન એકસાથે વર્ક કરતા થઈ જાય છે, એટલે બાળકોની યાદશક્તિમાં વધારો થાય છે, એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને એનું કોન્સન્ટ્રેશન પણ વધે છે, એકાગ્રતા પણ વધે છે. અને હું અને મારા હસબન્ડ કૃષ્ણકાંત પડિયા બંને સાથે મળીને આ કાર્યક્રમ આ ક્લાસીસ ચલાવીએ છીએ. અને આ મિડ બ્રેઇન એક્ટિવેશનમાં આપણી જે 5 ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, જીભ અને ચામડી, આ 5 ઇન્દ્રિયોને એક્ટિવેટ કરવાથી આપણું મિડ બ્રેઇન એક્ટિવેટ થાય છે, જે કહે છે આપણે જે 6 સેન્સ છે અહીંયા એ એક્ટિવેટ થઈ જાય છે. અને વિજ્ઞાનની ભાષામાં આ શક્તિને પેરાસાયકોલોજિસ્ટ એબિલિટી કહેવાય છે. અને આનાથી બાળક દરેક પ્રવૃત્તિ કે જે ખુલ્લી આંખે કરી શકે છે, બધી વસ્તુ બંધ આંખે પણ બાળક કરી શકે છે. ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. વંથલીના ધડફુલિયા ગામે શ્રીમોના ટોળાએ બળદનું મારણ કર્યું. છેલ્લા કેટલાક સમયથી સિંહોનું ટોળું જંગલ છોડી વાડી વિસ્તાર કે ગામના પાદર સુધી પહોંચવાની ઘટના બની છે. ત્યારે વંથલીના ધણફુલિયા ગામે આશરે 7 સિંહોના ટોળાએ બળદનું મારણ કરી મિજબાની મારતા ગામ લોકોમાં ભય વ્યાપી ગયો છે. આ અંગે વધુ તપાસ અને વધુ વિગતો અનુસાર વંથલીના ધણફુલિયા ખાતે શાહપુર રોડ પર આવેલા સિરાજસા પીરની દરગાહ પાસે રાત્રિના આશરે 3 કલાકે ધણફુલિયાના ખેડૂત બાબુભાઈના બળદને જંગલ વિસ્તારમાંથી આવેલા 5 મોટા અને 3 નાના સિંહબાળ સાથેના ટોળાએ શિકાર બનાવી મિજબાની માણી હતી. આ ઘટનાને આ વિસ્તારના લોકોએ નજરે નિહાળી હતી. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે 10 દિવસ પહેલા પણ 5 સિંહોનું ટોળું જોવા મળ્યું હતું, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરી છે. મનીષ ટાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જુનાગઢ. જુનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં યુવતીની છેડતી બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થતા 8 લોકો ઘાયલ, ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
જૂનાગઢ શહેરના કાઠિયાવાડ વિસ્તારમાં મોડી સાંજે સાંજના 8 વાગે એક દલિત યુવતી શાક માર્કેટમાં શાકભાજી લેવા ગઈ હતી, ત્યારે શાક માર્કેટમાં અજાણ્યા યુવાનોએ યુવતીની છેડતી કરી હતી અને યુવતીના પરિવારજનો અને યુવકો વચ્ચે બોલાચાલી થતાં બહાર કોળી યુવકો અને સાથે તેમના સાથીદારોએ યુવતીના પરિવારજનો પર તલવાર અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 6 પુરુષો અને 2 મહિલાને ઈજા થઈ હતી. છેડતી થયેલ યુવતીના વડાલ ગામ ખાતે રહેતા તેમના મામા રાજુભાઈ વગેરાએ જણાવ્યું કે હુમલો કરનાર ગુંડા તત્વોએ 2 દિવસ પહેલાં એસપી સાહેબની ગાડી સાથે રિક્ષા અથડાવી હતી, ત્યારે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી, ત્યારે આજે આ ગુંડા તત્વોએ હદ વટાવીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. હાલ તો ઘાયલ થયેલમાં દક્ષિણ સોંદરવા, અલ્પેશ સોંદરવા, મિન્ટુબેન સાગર સોંદરવા, પ્રભાબેન સોંદરવા, અલકાબેન સોંદરવા, સાગર સોંદરવા, ચુનીભાઈ સોંદરવા, ધીરજભાઈ સોંદરવા તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલ થયેલમાંના એક દર્દી ધીરજભાઈને વધુ સારવાર અર્થે રાજકોટ રેફર કરાયા છે. હાલ તો પોલીસે 2 શકમનની અટકાયત કરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સૌરભ શિપસાહે પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવી હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા આદેશ કર્યો, જેના પગલે નાયબ પોલીસ અધિક્ષક જાડેજા સાહેબ, એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ સાહેબ, એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વાડા સાહેબ, એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી સાહેબ, સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ તેમજ મહિલા પોલીસ સહિત પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવ્યો છે. કડિયાવાડ વિસ્તારમાં ચુનીભાઈ સોંદરવા અને અનિલ કોળીના ઘર વચ્ચે માથાકૂટ થયેલી, જેમાં 7-8 જણને ઈજા થઈ છે અને હાલમાં ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. હાલમાં ફરિયાદમાં જે જણાવેલા કારણ મુજબ હજી કારણ જાણવા મળ્યું નથી, ફરિયાદમાં જે જણાવે એ કારણ જાણવા. જી આપણા નામથી સ્ટાર્ટ કરો. જી મારું નામ રાજેશભાઈ રાણાભાઈ વગેરે છે, મારું ગામ વડાલ છે. 1 કલાક 1.5 કલાક પહેલાં મને ખબર પડવા મળી કે મારા મામાની છોકરીઓ અને મારી ભાણેજો કડિયાવાડમાંથી શાક માર્કેટમાંથી શાકભાજી લઈને આવી રહી હતી, ત્યારે આ ગુંડા તત્વોએ છોકરીને છેડતી કરી, જેમાં એક મારી ભાણેજ છે એ કીધેલું કે આમ થયો છે બરાબર છે, તો એ લોકોએ આવીને એમ કીધું કે ચાલો આ છોકરી અમને ગમે છે અમારા ભેરી સુવડાવો, નહીંતર તમને તલવારોને ધારિયાને છરિયનથી મારી નાખશું બરાબર. જેનો બહિષ્કાર કરતા એ લોકો તીક્ષણ હથિયાર સાથે આ લોકો ઉપર તૂટી પડ્યા અને મારી નાખવા માટે. ટૂંક સમય પહેલાં તો આ લોકોએ એસપી સાહેબ સામે, એસપી સાહેબની ખુદની ગાડી સામે પણ આ લોકોએ ઓટો રિક્ષા દારૂ પીને ભટકાવી, ત્યારે પણ એસપી સાહેબે કોઈ એક્શન ન લીધેલું અને આજે અમારી બેન દીકરી માટે આ લોકો છેડતી અને પ્રયત્ન કર્યા બરાબર છે. અમે એને ન બચાવી શક્યા એટલે આ લોકોએ તલવારો ધારિયા છરીઓ જેવા તીક્ષ્ણ હથિયારોથી મારી નાખવા મજબૂર કરી દીધું. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ લોકો દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે. કેટલા જણા છે? એ લગભગ 8-1 જણા છે બરાબર છે, અને પોલીસ આવી હતી, પોલીસ એની રીતના નામ લઈ ગઈ છે બરાબર. પોલીસે અત્યારે એ લોકોને બારોબારથી બીજી રીતના ક્યાં ગાયબ કરતી છે અમને ખબર નથી બરાબર છે. અને આ લોકો ખોટી રીતના જેલમાં ખાલી માથા પછાડી માથે પાણી નાખે ને ખોટા વિડીયો નાખે કે ભાઈ સિવિલ હોસ્પિટલની અંદર પાટાપિંડી નથી. અમે કહીએ છીએ કે સિવિલ હોસ્પિટલમાં સુવિધા બધી મળે જ છે, તો આવા ખોટા વિડીયો કરે છે. કાયદો એનો પોતાનો ઘરનો સમજી અને એ લોકો છે ને દાદાગીરી કરે છે. આમ વ્યક્તિને જીવવાનો હક નથી બરાબર. આજે અમે અમારી બેન દીકરીઓ ભાણેજો ઉપર જો આવા અત્યાચાર થાય તો શું અમને કાયદા તરફથી સાથ સહકાર મળશે બરાબર? આ લોકો તો 4-5 દિવસમાં બરાબર જામીનમાંથી છૂટી જવાના છે બરાબર છે, તો શું અમારે જીવવાનો હક નથી? જો આ સરકાર કે આ વ્યક્તિ કોઈ અમને જો બચાવી ન શકતા હોય તો અમારે માય બાપ આ સરકારે કરી એટલી વિનંતી છે કે ભાઈ અમને મુંબઈથી પાકિસ્તાનની જે પ્લેન જતા એમાંથી ઘા કરી દો, અમે મરી જવા. શું નામ છે તમારું? મારું નામ છે રાજેશભાઈ રાણાભાઈ વગેરે, જ્ઞાતિય દલિત છે. અને આ બાબતે કઈ બાબતે ઝઘડો થયો? ટુકું ટચ ઝઘડો એટલે અમારી છોકરીઓ શાકભાજી લઈ નીકળતી હતી બરાબર છે, એની સીધી ચૂંદડી ખેંચી લીધી બરાબર છે, ખંભા પાસે હાથ મૂકી દીધો. આવો કાયદાનો કોઈ પાલન જ નહીં, ગમે એની બેન દીકરી માટે આ લોકો છેડતી કરે છે, આ લોકો માટે અસંખ્ય ગુના છે બરાબર છે. તોય આની કાંઈ ઇન્કવાયરી નથી થતી, આના કોઈ પાસા કે તરી પરના કાગળ આજ લગીનમાં નથી થયા બરાબર. અમે સરકારે કરી બે હાથ જોડીને વિનંતી કરી છીએ, અમને પોલીસનું પ્રોટેક્શન મળે, પોલીસનું પ્રોટેક્શન મળે અને આ લોકોને કાયદાનું ભાન કરાવે, જાહેરમાં કાયદાનું ભાન કરાવે તો ખબર પડે કે કાલે વારે કોઈની બેન દીકરી માટે કે આવા કોઈ ઉપર જીવન લે હથિયારથી ઘા ના કરી શકાય. આજે મનીષ ડાકી સાથે રવિન્દ્ર કંસારા, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દૂધિયા ગામે વારંવાર થતી ચોરી લૂંટના બનાવથી ભયભીત થયેલા ગ્રામજનોએ લીમખેડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
લીમખેડા તાલુકાના દુધિયા ગામે છેલ્લા કેટલાક દિવસ સુધી ચોર લૂંટારાઓએ આતંક મચાવ્યો છે. દુધિયામાં ચોર લૂંટારાઓ દુકાનો તેમજ મકાનોને નિશાન બનાવીને લૂંટ ચલાવી ફરાર થઈ જતા હોય છે. ગ્રામજનોએ લીમખેડા પોલીસ સમક્ષ વારંવાર રજૂઆત કરી પૂરતા પોલીસ બંદોબસ્ત માટે માંગણીઓ કરી હોવા છતાં લીમખેડા પોલીસ સ્ટેશન તરફથી ફક્ત જીઆરડી અને હોમગાર્ડના જવાનો ફાળવીને હાથ ઊંચા કરી દીધા છે. પોલીસનું પણ જોઈએ તેટલું પેટ્રોલિંગ થતું નહીં હોવાનું ગ્રામજનો જણાવે છે. પ્રજાની સુરક્ષાની જવાબદારી પોલીસની હોવા છતાં ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર જવાબ પ્રજાને નહીં મળતા પોલીસ તંત્રથી કંટાળીને ગ્રામજનો દુધિયા ગામના સરપંચ સહિતના આગેવાનોએ લીમખેડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે લીમખેડાના પ્રાંત અધિકારી દુધિયા ગામના ગ્રામજનોની સુરક્ષા બાબતે શું કાર્યવાહી કરે છે. આમ પણ લીમખેડા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયેલા છે. લીમખેડા પોલીસ સ્ટેશનની હદમાં ટ્રાફિક ખનન માફિયાઓ, પોકેટમારો તેમજ ચોર લૂંટારાઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે લીમખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આ બાબતે મીડિયાને કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી. હવે જોવાનું એ જ રહે છે કે દાહોદ ડીવાયએસપી તેમજ રેન્જ આઈજી દ્વારા આ પીઆઈ પર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, તે હવે જોવાનું રહેશે. આજરોજ દુધિયા ગ્રામના સરપંચશ્રી તથા ગામના આગેવાનો અને વેપારી ભાઈઓએ આવેદનપત્ર આપ્યું છે કે દુધિયા ગામમાં છેલ્લા 10 દિવસથી ધરપકડ ચોરીઓ થઈ રહી છે અને પોલીસ પેટ્રોલનો અભાવ છે. આ બાબત આજે ધ્યાન પર આવી છે તો આજે ડીવાયએસપી સાહેબ દ્વારા પગલાં લેવામાં આવે અને ધરપકડ ચોરીઓ રોકવામાં આવે તે બાબતના પગલાં લેવામાં આવશે. અમારી દુધિયા ગામની અંદર માંગણી એવી છે કે છેલ્લા 10 દિવસની અંદર ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને છેલ્લા લગભગ અઠવાડિયાની અંદર 3-4 વાર ગામમાં ચોરી થઈ ચૂકી છે. અગાઉ ગયા વર્ષે પણ આવી રીતના થયું હતું. અમે જ્યારે પોલીસની માંગણી કરી ત્યારે અહીંથી કોઈ પણ માંગણી આપવામાં આવી નથી અને પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવ્યો નથી આજ દિન સુધી. મયુર રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, દાહોદ. સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં મેઘરાજાએ હાલ દિશામણા લીધા છે. ત્યારે પ્રાંતિજ ખાતે મહિલાઓ દ્વારા મેઘરાજાને મનાવવા માટે ઢૂંઢિયા બાવજીની મૂર્તિ બનાવીને માથે મેળા મૂકી વાજતે ગાજતે માર્કંડેશ્વર મહાદેવ ખાતે જઈને શિવલિંગને પાણીમાં ડૂબાડ્યું. હાલ ગુજરાતભરમાં મેઘરાજાએ રીસામણ લેતા જગતના તાજ સહિત સૌ કોઈ ચિંતિત છે. ત્યારે પ્રાંતિજની નાની ભાગોળ ખાતે રહેતી પટેલ સમાજની મહિલાઓ દ્વારા વરસાદ માંગવા માટે ઢૂંઢિયા બાવાજીની મૂર્તિ બનાવી પટેલવાસમાં ઘરે ઘરે ફરી પ્રાંતિજ ખાતે નેશનલ હાઈવે 8 પર આવેલી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે 3 કિલોમીટર સુધી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે માથે બેડું મૂકીને વરસાદ માંગવા ભગવાન શિવને રીઝવવા નીકળી હતી. તો નગરપાલિકા મહિલા પ્રમુખ ગીતાબેન પટેલે પણ ઢૂંઢિયા બાવાજીને પોતાના માથા પર ઉચકીને વરસાદ માંગવા શિવ મંદિરે પહોંચ્યા અને શ્રી માર્કંડેશ્વર મંદિર ખાતે જઈને ભગવાન શિવજીને ડેગરીએ ડેગરીએ પાણી ભરીને શિવલિંગને પાણીમાં ડૂબોડ્યું હતું અને મંદિરમાં ઘંટ રણકાર કરીને ભર બપોરે ભગવાન ભોલેને વરસાદ આપવા જગાડ્યા હતા. તો મંદિર સંકુલમાં મહિલાઓ દ્વારા ભજન અને રામધૂન બોલાવી હતી અને ભગવાન શિવને વરસાદ આપવા માટે આજીજી કરી હતી. માર્કંડેશ મહાદેવ મહારાજ કી જય. આજ રોજ પ્રાંતિજ ગામમાં એટલે પટેલ વાસના વિવિધ વાસના બધા લેડીઝ અને ભાઈઓ તથા એનો નાના નાના પૂરતાઓ અમે સૌ વરસાદ કઈ આ વર્ષે કઈ વરસાદ આવ્યો નથી એ માટે અમે ઢૂંઢિયા બાપજીને ગઈકાલે અમે ઘર ઘર પધરામણી કરી અને બધા ઉત્સાહથી અમે ઢૂંઢિયા બાપાનો ઉત્સવ મનાવ્યો અને આજ રોજ બપોરે અમે પટેલવાસની અને આજુબાજુના વિસ્તારની બહેનો અમે માર્કંડેશ્વર મહાદેવને શિવલિંગ ઉપર પાણી ચડાવી અને ભગવાનને ઉપાડવા માટે અમે મહાદેવ આવી પહોંચ્યા હતા અને અમે આનંદ ઉત્સવથી અમે પાણી ચડાવ્યું હતું અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે દર વર્ષે વરસાદ આવે એનાથી પણ વધુ વરસાદ આવે એવી કોઈ વર અમારી આખી બોક ઘરે જાય ને આગળ બધા આજુબાજુ વિસ્તારોમાં પણ આજુબાજુ વિસ્તારોના ખેડૂતોને દરેક વ્યક્તિને લાભ થાય એવો વરસાદ પડે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. જય માર્કંડેશ્વર મહાદેવ કી જય. હર હર બોલે. હર હર બોલામાં આવેલું પ્રાંતિજ ગામ. અમારા પ્રાંતિજમાં વરસાદ ઓછો હોવાથી અમે કાલે પ્રાંતિજમાં ઢૂંઢિયા બાપજી કાઢ્યા અને અમે ઘેર ઘેર ફર્યા અને પધરામણી કરી. આજે અમે માર્કંડેશ્વર મહાદેવ આવી અને તેમની ઝરમાં પધરામણી કરી છે. દરેક બહેનોની એવી ઈચ્છા છે કે ભગવાન ફૂલ એટલો એટલો વરસાદ આપો કે બધી બહેનો ખુશ ખુશ હોય ને અહીંથી ભરી જોય કે આનંદ આવે જતા જતા વરસાદ આવી જાય એવું મારા અમારી ઈચ્છા છે. જય માતા.
સાઇન્સ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આયુર્વેદિક વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પ્રાંતિજ નેશનલ હાઈવે 5 પર આવેલા ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ ખાતે પ્રાંતિજ જાયન્ટ ગ્રુપના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં જાયન્ટ સ્થાપક ડોક્ટર એન કે ડેરિયા, જાયન્ટ પ્રમુખ નિખિલભાઈ સુખડિયા, બ્રજેશભાઈ ભાવસાર, હિરેનભાઈ સોની, મંત્રી હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, પિયુષભાઈ ભાવસાર, ફોરેસ્ટ અધિકારી ગણપતભાઈ દેસાઈ, જાયન્ટ્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલના મેદાન સંકુલમાં શાળાના બાળકો તથા ઉપસ્થિત મહેમાનો તથા સ્કૂલના પ્રિન્સિપલ ભામિનીબેન શેઠ, દક્ષિલભાઈ દેસાઈ સહિત શાળાના સ્ટાફ દ્વારા આયુર્વેદિક વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સંજય રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.